રાધનપુર નગરપાલિકા દ્વારા 8.24 કરોડ રૂપિયાના વિકાસના કામોની ટેન્ડરની ઝડપી પ્રક્રિયા અને ગેરબંધારણીય શરતોને લઈ નગરપાલિકા તેમજ સરકારને લાખો રૂપિયાના નુકસાન થવાની ઉઠી બૂમરાડ. ગુજરાતમાં નગરપાલિકાઓ દ્વારા સરકારે આપેલ ગ્રાન્ટમાંથી વિકાસના કામો કરવામાં આવે છે ત્યારે રાધનપુરમાં પણ રોડ રસ્તા પંખીઘર જેવા અનેક વિકાસના કામોનો 8.24 કરોડ રૂપિયાનું ઓનલાઈન ટેન્ડર પાડવામાં આવ્યું હતું. જે ટેન્ડર પડતા જે ટેન્ડરની પ્રક્રિયા તેમજ તેમાં રાખેલ ગેરબંધારણીય શરતોને લઈ વિરોધનો વંટોળ શરૂ થઈ ગયો હતો, જેને લઈ એજન્સી તેમજ અરજદાર દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ પ્રાદેશિક કમિશનર ગાંધીનગર સુધી લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે અને તેઓ દ્વારા નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ ઉપર ખુલ્લા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે જે શરત નંબર 9માં જણાવેલ છે કે ઓછામાં ઓછા 5 નગરપાલિકામાં રૂપિયા 3 કરોડના કામ કરેલ હોય તેવા પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે, તે સીધી રીતે ચોક્કસ અરજદારને લાભ પહોંચાડવા માટે રાખેલ છે, તેમજ સરકારશ્રીની યોજના તરેના તમામ કામોની શરતો ટેન્ડરે તમામ વિગત બાંધકામ ખાતેના મેન્યુઅલ જોગવાઈ સાથે ટેન્ડરિંગ કે તેની શરતો નક્કી કરવાની હોય છે. તેમ છતાં PWDના મેન્યુઅલના વિરુદ્ધ જયનગરપાલિકા કન્સલ્ટન્ટ ઇજનેર તેમજ નગરપાલિકા ઓફિસ દ્વારા નિયમોનું કોઈ પાલન કરેલ નથી. રજૂઆતો મુજબ હાલ કોરોના વાયરસની મહામારી, લોકડાઉન તેમજ વાવાઝોડાને લઈને આટલા ટૂંક સમયમાં 7 દિવસની નિવિદા અને ગેરબંધારણીય શરતોને લઈ અનેક એજન્સીઓ ટેન્ડર ભરી નથી શકી, જેને લઈ હરીફાઈ થઈ શકી નથી, જેને ચોક્કસ એજન્સીનો લાભ પહોંચાડવામાં આવી રહ્યો છે તેવું દેખાઈ રહ્યું છે, જેને લઈ નગરપાલિકા તેમજ સરકારને લાખો રૂપિયાના નુકસાન વેઠવાનો વારો આવી શકે તેમ છે. તેમજ કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરી ગાંધીનગરે 29/4/2020ના નગરપાલિકાના વિવિધ વિકાસના કામો માટે પ્રસિદ્ધ કરેલ જાહેર નિવેદાઓની મુદત વધારવા માટે પરિપત્ર બહાર પાડેલ છે, છતાં નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી, જેથી રજૂઆત કરનાર એજન્સી અરજદાર તેમજ ગામ લોકોની માંગ છે કે તાત્કાલિક આ ટેન્ડર રદ કરી સરકારના ધારા ધોરણ મુજબ શરતો નક્કી થાય અને હરીફાઈમાં અનેક એજન્સીઓ ભાગ લઈ શકે, જેથી સરકારને આ જે લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો જે આવી રહ્યો છે તે બચી જાય. અકીલ મલેક, ZSTV રાધનપુર.